بسم الله الرحمن الرحيم. اللهم اقرأ الفاتحة. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى آل محمد. اللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. صل على محمد وآل محمد. આજે 9મી તારીખમાં રમઝાન મુબારકની અને 9 દિવસથી આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ કે લોકો ઇન્સાન તારી જિંદગીમાં ખુદાવંદે કરીમે જે પણ તને અવયવો આપ્યા છે, જે પણ તારા શરીરના ભાગો આપ્યા છે, એમાંથી ને શરીરનો એક ભાગ એવો છે કે જેનાથી ને લગભગ તારી જિંદગીની અંદર વધુ અને વધુ ભૂલ થાય છે. અને જગા એ અવયવ બીજું કઈ નથી, હજરત ઇન્સાનની જબાન છે, જીભ છે. એટલા માટે શરીયત ઇસ્લામની અંદર આ જબાનના વપરાશ ઉપર, આ જબાનની તારીફ ઉપર, અને ક્યાં વાપરવી, કઈ રીતે વાપરવી, ક્યાં મોકા ઉપર વાપરવી, ક્યાં સંજોગમાં એનો ઉપયોગ અને એનો ઉલ્લેખ કરવો, એ ડગલે અને પગલે ઇસ્લામના મઝહબની અંદર મને ને તમને શીખવાડવામાં આવ્યું છે. આ બધું બયાન કરતા કરતા જ્યારે આપણે આપણી જિંદગી અંદરમાં જોઈએ તો આપણને માલુમ પડે છે કે જ્યાં હકીકતમાં મને ને તમને પોતાની જબાનને વાપરવાની છે ત્યાં આપણે નથી વાપરતા. અને ગઈકાલે આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા આશાની સાથે કે બધા કામ કરીને આવ્યા હશે. ગઈકાલે સોંપ્યું હતું ના કામ? કઈ નતું સોંપ્યું. જમ છે, મને તો કઈક યાદ આવે છે. વાતો આપણે ત્યાં સુધી પહોંચેલી હતી જન્નતની હવા ચાલતી હોય, રહેમતની બારિશ પડતી હોય, તે છતાં ઉપર જતા રસૂલ કહી દીધું હોય કે આમાં શૈતાનને બંધ કરવામાં આવે છે, તે છતાં આવા મુબારક દિવસની અંદર મને આળસ થઈ જાય, મને બગાસાઓ આવવા લાગે, મને નમાઝ પડવાની અંદર સુસ્તી મહેસૂસ થાય, નિંદર ઘેરાય, યા તો બગાસા આવવા લાગે, તો આ બધું બને એમાં કાંઈ વાંધો નથી. પણ કારણો ઘણા છે. એમાંનું એક કારણ આપણે ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ જે શહેરીને આપણે દુઆ પડીએ છીએ એમાં રમઝાન મુબારક દરમિયાન અબી અબ્દ સિમાલી એ તમને પડવાનું કહ્યું હતું. કરીએ
મને અને તમને એકબીજાને સુધારવાના છે. તો રસૂલે ખુદા શું કહે છે કે જ્યારે ખુદા કોઈ બંદાને સુધારવા ચાહે છે, આ સુધારવાની વાતો થઈ રહી છે. રસૂલ કહે છે ખુદા જ્યારે બંદાને ચાહે છે તો એના સુધારા માટે આ કરે છે, જેથી કરીને સુધરી જાય. કઈ કઈ વસ્તુ હશે સાંભળેલી, સમરસ મેં બયાન કરેલી હતી આજ તકરીર દરમિયાન. ત્રણ વસ્તુ અલહમહુ કલ્લતુલ કલામ વ કલ્લતુત તઆમ વ કલ્લતુલ મનામ. એ બંદાને સુધારા માટે ઓછું ખાતું કરી નાખે છે, ઓછું સૂતો કરી નાખે છે, સૌથી પહેલે ઓછું બોલતો કરી નાખે છે. લફ્ઝ શું વાપર્યો છે? સુધારવા માટે. યાની નતીજો એ નીકળ્યો કે ખુદા જ્યારે ચાહે છે તો સુધારવાની વાત કરે છે. યાની આપણને આ લફ્ઝ સાંભળીને પણ સબક લેવાનો છે કે આ ત્રણ વસ્તુ એવી છે કે જે મને અને તમને સુધારવાની છે, વરના ખુદા સુધારવાની વાત ના કરત, બદલાવાની વાત કરત. ખુદા કે તબદીલ આબ્દ, જ્યારે ખુદા કોઈ બંદાને બદલાવા ચાહે ને તો ઓછું ખાતો, ઓછું પીતો ને ઓછું સૂતો કર રાખે. નહીં, લફ્ઝ આવ્યો છે સુધારવા. યાની આપણને જવાબદારી છે, સોંપવામાં આવે છે કે ભાઈ ઓછું બોલતો થઈ જા, ઓછું ખાતો થઈ જા, ઓછું સૂતો થઈ જા, આ તારી સુધારવાની આ સુધરવાની નિશાનીઓમાંથી છે. તો આ ખાવાની, આ શું બોલવાની, જવાબને વાપરવાની તો આપણે ચર્ચા કરીએ છીએ. ખાવાની પણ કહી છે, શેખ મુનિયરની દાસ્તાન બયાન કરી છે મેં તમને. આ દાસ્તાન બયાન કરી હતી કે નથી કરી? અલ્લાહ આલમ. કઈ રીતે ડબલ ખાવું ને? અહસન. તો કોઈ જે ના સાંભળે સાંભળી લે. તો મારા ઉસ્તાદ શેખ મુનિર કહેતા કે ઘણા ખરાના ઇફતારને તમે જોવ ને તો એના ઇફતાર ઉપર નજર કરવાની સાથે એમ લાગે કે આઈ આજે બે રોઝા રાખ્યા હતા. ને તમને એના ઇફતારને જોવું નસીબ ન થાય તો ક્યારે ક્યારે એવા લોકો પણ મળશે કે જેની શહેરી ઉપર નજર કરો તો તમને એમ થશે કે આને કાલે બે રોઝા રાખવાના છે. કહેવાનો મતલબ શું કે ઇફતારમાં પણ એટલું ખાય કે એમ લાગે કે બે રોઝા રાખ્યા, અને શહેરીમાં પણ એટલું ખાય કે કાલે એને એકના બદલીમાં બે રોઝા રાખવાના છે. તો કહ્યું ભાઈ આ સુધારવાની વાત છે. અલ્હમ્દુલિલ્લાહ, આપણે તો એમ કહે ને, આપણે બયાન કર્યું છે, માશાઅલ્લાહ ખોરાક છે. બહુ જાજુ ખાય, એક બે ત્રણ ચાર સાની ખાઈ જાય, માશાઅલ્લાહ ખોરાક છે. કેમ? ખુદાએ કીધું છે. માશાઅલ્લાહ નો અર્થ જોયો છું? માશાઅલ્લાહ એટલે ખુદા જે ચાહે, યાને ખુદા ચાહે છે કે બધા ભિખારા થઈ જાય, હદથી વધારે ખાય. ખુદાને તો એ પસંદ છે બંધુ કે જે ઓછું ખાય. તો એ પડે આપણી બોલવા ખોરાક માશાઅલ્લાહ છે, ઠીક છે. ખુદા કઈ નથી ચાહતો, ખુદા તો ચાહે છે ભાઈ ઓછું ખા. તો આ વસ્તુઓ અને સુવાની વાત પણ કે આ સુધારવાની વાત છે. કારણ કે જેમ જેમ આજથી વધારે હું બોલીશ એમ એમ મારી ભૂલો જે છે એ વધી જશે. તમે આ હદીસ ને સાંભળો, રસૂલે કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ રસૂલે કરીમ કહે છે મન કથુરા કલામુહુ કથુરા ખતાઉ વ મન કથુરા ખતાઉ કલ્લા હયાઉ વ મન કલ્લા હયાઉ કલ્લા વરઉ વ મન કલ્લા વરઉ માત કલ્બુ વ મન માત કલ્બુ દખલન નાર. હજીબ હદીસ છે. રસૂલે કરીમ કહે છે મન કથુરા કલામુ કથુરા ખતાઉ, જે માણસ જેમ જેમ જાજુ બોલશે એમ એમ એની જાજી ભૂલ થશે. ઓલી હદીસ તો યાદ છે, રસૂલે કહ્યું કે ઇન્સાનની સૌથી વધારે ભૂલ એની જબાનથી થાય છે. અહીંયા વાત જબાનની એ જ નથી. રસૂલ કરીમ કહે છે હદથી વધારે બોલશું ને અહીંયા આ પડ્યા તો અલ્હમ્દુલિલ્લાહ બોલવામાં બહુ આપણને મજા આવે છે. પણ જો રસૂલે કરીમ શું નતીજો આપે છે કે આ રમઝાન મુબારક છે ત્યારે અને જિંદગીમાં પણ વાપરવું, એમ નહીં કે રમઝાનમાં જવાનું ખ્યાલ રાખવાનું છે, હર હંમેશા કોશિશ કરવાની છે. તો રસૂલે કરીમે કહ્યું કે મન કસોરા કલામ કસોરા ખતાઓ, જે માણસ જેમ જાજુ બોલશે ને એની ભૂલો વધી જશે, એનાથી ભૂલ વધારે થઈ જશે. અને જેમ એની ભૂલ વધારે થઈ જશે કલ્લા હયાઓ, એની શરમ હયા જે છે ને એ પણ ઓછી થતી જશે. હદથી વધારે બોલશે તો એક તરફ ભૂલ વધશે, બીજી તરફ એની હયા જે છે ઓછી થતી જશે.
અને જેમ જેમ હયાઓ ચી થશે વમન કલ્લા હયાઓ કલ્લા વરઉ અને જેમ જેમ એની શર્મ હયા ખતમ થશે એમ એમ એનું તકવા ખતમ થશે આ વોઝુ કેના માટે આવ્યો તો આજે 9 દિવસ છે એ જાયત પડું છું ઐમાન લાવવારો તમારા ઉપર રોઝાઓને ફર્ઝ લખવામાં આવ્યા જે પ્રમાણે તમારી પહેલેના લોકો પર લખ્યા હતા જેથી કરીને તમો પરેશગાર બનો તકવા હાસિલ કરો અહીંયા રસૂલ કહે છે ભાઈ ધ્યાન રાખજે જેમ જાજુ બોલીસ ભૂલજાજી થશે જેમ ભૂલજાજી થશે શરમ ઓછી થઈ જશે જેમ શરમ ઓછી થઈ જશે તારું તકવા ઓછું થઈ જશે વમન કલ્લા વરઉ મા તકલબો જેનું તકવા ખતમ થઈ જાય જેનું વરા ખતમ થઈ જાય અને ઓછું થઈ જાય રસૂલ કરીમ કહે છે એનું દિલ મરી ગયું ખલાસ અને મરેલા દિલ વાળા દખલન ના ઓમન માત કલબો દખલન ના અને જેનું દિલ મરી જાય એ ખલાસ જહન્નમનો હકદાર બની જશે યાને પહેલો નતીજો ઉપર રસૂલે કહ્યું જાજુ બોલવું છેલ્લો નતીજો દખલ અંદાર યાને રસૂલે બયાન કરી દીધું ભાઈ આ એ જ જમાન છે જેનાથી ને તું જહન્નમની અંદર દાખલ થઈ શકે એમ છો એટલા માટે આને સાચવીને રાખ આનો વપરાશ યાદ કર કે જ્યાં કરવો જોઈએ એટલા માટે પાંચમે માં ઇમામ મુહમ્મદે બાકર અલૈહિસ્સલામ જનાબે ઈસાની એક રિવાયતને નકલ કરે છે અને કહે છે કે જનાબે ઈસા એમના હવારીઓને કહ્યું ઇરશાદ ફરમાવ્યો રૂહુલ્લાહ જનાબે ઈસા અલી સલામે કહ્યું લા તુક્સિરુ કલામકુમ મિન ગૈરે ઝિક્રિલ્લાહ અયબર હવારીઓ તમો અલ્લાહના ઝિક્ર સિવાય હદથી વધારે વાતોને ન લંબાવો અલ્લાહના ઝિક્ર સિવાય વાતોને ન લંબાવો فإن الذين يتكلمون بغير ذكر الله فإن الذين يكثرون الكلام بغير ذكر الله فاتت قلوبهم قاسية قلوبهم وهم لا يعلمون كارن كي أي بار حواريو جي خدانا ذكر سوائے باتون لمبا بے چه باتو لمبی لمبی کرے چه اے شوئے چه امنا دلو مردہ تھے گیا ہوئے چه અને કારણ કે દિલો મુર્દા થઈ ગયા છે હું લાય અડગું ના લાય અડગું ભાન પણ નથી હોતું કે આમ થઈ ગયું છે એટલે આઝીઝો જબાનને મેં કહ્યું ક્યાં વાપરવાની છે મને ખબર નથી કાલે તો ફોર આલા બેસો આપું છું આજે માશાઅલ્લાહ કે જવાબ આપ્યો કાલે અમે વાંચી આવજો સૂરે બની ઇસ્રાઈલ કુરાની મજીદનો 70મો સૂરો શાપિત્ર દિસેત ખેર સે થાંચીસ આયત પર તૈયાર છે પણ હમણાં ન મોકલાવજો યા આપણને ખબર પડશે કે આપણે આપણી જબાનોને ક્યાં વાપરે છે એક બીજી આયત જાળકો પાસે તૈયાર નથી એનો પણ ઉલ્લેખ કરી દઉં છું સૂરે માયદાની 101 મી આયત શપિત્ર સૈ વર્સે સહ એમ યદર ખુદા દે કરી જબાન ક્યાં વાપરવી ક્યાં ન વાપરવી ખુદા કહે છે સૂરે માયદાની 101 મી આયત કરી બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વલા તસઅલુ અન અશિયા ઇન તુબ્દ લકુમ તસવકુ આયનો કો એવી બાબતોના બારામાં સવાલ ન કરો અગર તમને જવાબ દઈ દેવામાં આવે ને તો તમને દુઃખ વધારે થશે તમને પછી એમ થશે કે ના પૂછું તો લા તસઅલુ અન અશિયા ઇન તુબ્દ લકુમ તસવકુ શાપિત્ર સૈ દરસે સાલ તો આ બધે જવાબ આવે છે હાલમાં કાલના વિષયને તૈયાર કરવા માટે નહીં કાલે તો નહીં સર કાલે ઇન્શાઅલ્લાહ આપણે ત્યાં જનાબે ખદીજતુલ કુબરા અલૈહિસ સલામની સવાલ કર્યો છે કે ચૂપ રહેવું સારું કે બોલવું સારું તમે જવાબ તો આપી દીધો છે પણ એની તફસીલ નથી આપેલી તમને કે ચોથા ઇમામે તફસીલની સાથે કહ્યું છે બોલવું વધારે બહેતર છે તો આ અડધો વસ્તુને સાંભળીને કોઈ નિવેડો ના લઈ લે કે શેખ તમે બસ કહી દીધું કે બોલવું વધારે બહેતર છે એટલે હું હાલતે અને ચાલતે બોલતો જ રહું અરે ભાઈ 10 મજલિસ ન બોલવા ઉપર પડી અને તું આ 10મી મજલિસનો એક જુમલો પકડી લે કે શેખે કીધું છે બોલવું વધારે બહેતર છે હા હા હું તું બોલ્યો ને એટલે
તો એવું ના થાય. સત સહી વાત છે, એવું ના થાય કે ઓલું અધૂરું ન બોલવાની બીમારી જે છે એ આવી જાય. કે ભાઈ 10-25 સુધી બંદાને સમજાવવામાં આવ્યું કે ઓછું બોલ, અને 1-25 માં અગર જરા કેને કહેવામાં આવ્યું કે ચૂપ રહેવા કરતા બોલવું સારું છે, તો બધું ભૂલાઈ ગયું. નહીં, એના કારણો છે, એની શરતો છે. આપણો સમય પણ થઈ ગયો, એક હદીસ બયાન કરી દઉં. એને શરત ઈ છે, ચોથામાં મેં કહ્યું છે કે એમાં જે આફત છે ને, ભલાવો છે ને, એને તમે કાઢી શકો તો બોલવું સારું છે. તો આ બોલવાની આફત શું હશે ખબર છે? બયાન કરી દો, જીવ જાહેર બયાન કરી દો, 2 મિનિટ 3 મિનિટ બયાન કરી દો. જો મોડા કાયદા અલી નબી તાલિબ અલૈહિસ સલામ તમારા કરતા તો કોઈ બહુ સારા વધારે કે આ વાત ને સમજી શકે. તમે જો બદલી સાંભળવા વાળા, અમે જે બદલી પડવા વાળા, બલાઓથી બચાય તો શા માટે, એના કારણો પણ બતાવ્યા છે. દુઆ કરીએ છીએ આ ખતરનાક જવાનને સહી રીતે સાચવવાનું આપણને તાકાત આપે, એનાથી થતા ગુનાઓથી ને આપણે પરહેજ કરીએ, એનાથી થયેલા ગુનાઓ ખુદા વતે કરી માફ કરે, અને તૌફીક આપે કે આ ઝબાનને જ્યાં હકીકતમાં વાપરવી જોઈએ ત્યાં આપણે વાપરીએ. અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મ રબ્બ શહર રમઝાન અલ્લાઝી અન્ઝલતા ફિલ કુરઆન وافترضت على عبادك في الصيام، صل على محمد وآل محمد، ورزقني حج بيتك الحرام في عامي هذا وفي كل عام، واغفر لي تلك الذنوب العظام فإنه لا يغفرها غيرك يا رحمن يا علام.